નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ ચાલી રહી છે ચોમાસાની ઋતુ. જો કે વાત કરીએ ગુજરાતની અહીં તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રીસામણા લીધેલ મેઘરાજા જાણે હવે ફરી એક વખત ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં હોય ને તેમ લાગી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જુલાઈની ધમાકેદાર બેટિંગ બાદ થોડા સમય માટે મેઘરાજાએ રાજ્યમાં વિરામ જરૂરથી લીધો, પરંતુ હવે ફરી એક વખત રાજ્યભરમાં જામ્યો છે વરસાદી માહોલ. ત્યારે ખબરો એવી છે કે શુક્રવારે સમી સાંજે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો હતો ધોધમાર વરસાદ. જ્યાં ભારે વરસાદના કારણે ક્યાંક દુકાનોમાં ઘૂસી ગયા પાણી, તો ક્યાંક ખેતરો ફેરવાઈ ગયા તળાવમાં. અહીં દર્શક મિત્રો મેઘ તાંડવથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ત્યારે આ દરમિયાન મુશળધાર વરસાદના પગલે ક્યાંક ધસમસતા પ્રવાહમાં બાઇક તણાઈ, તો ક્યાંક વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હોવાની ખબરો છે. જો કે આપને જણાવી દે કે ધસમસતા પ્રવાહમાં ફસાયેલ વિદ્યાર્થીઓને જેસીબી વડે બચાવી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે સજાપુરમાં તણાતી બાઇકને પણ બચાવી લીધી હોવાના જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પરથી રહ્યા છે વાયરલ, જેને જોઈએ. સાથે જ વાત કરીએ આ અંગે ડિટેલમાં. સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીએ ને દર્શક મિત્રો, તો જ્યાં અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે મોડાસાના લાલપુર ગામે આવેલ નદી પરનો કોઝવે પાણી પાણી થઈ ગયો હતો, જેના કારણે શાળાએ ગયેલ વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા. જી હા, પાણીના ધસમસતા પ્રવાહમાં આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા તેવું ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે. તેઓ પોતાના ઘરે જવા માટે બન્યા હતા અસમર્થ. જો કે આ દરમિયાન જેસીબીની મદદ લેવામાં આવી અને તેના દ્વારા તમામ શાળાના બાળકોને અંધકારમાં સામેના કાંઠે પહોંચાડીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેવા રિપોર્ટ છે. આપને જણાવી દઈએ કે આ દરમિયાનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. તો દર્શક મિત્રો, મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો આવ્યો હતો વારો. ત્યારે સજાપુરમાં રસ્તા પર નદીની જેમ વહેતા પાણીમાં બાઇક પણ ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, પરંતુ કેટલાક યુવકોએ આ દરમિયાન આ તણાતી બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધીને પાણીના સહમા પ્રવાહે ખેંચી લીધી હતી તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. આ દરમિયાનના જે દ્રશ્યો છે તે પણ દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદના કારણે બાઇકના રેસ્ક્યુના આ દ્રશ્યો કેમેરામાં કેદ કરાયા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ બાઇકને ધસમસતા પ્રવાહમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવી. દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં વાત કરીએ તો શુક્રવારે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં 3 થી 6 ઇંચ વરસાદ વરસતા પાકમાં પણ ઘણું મોટું નુકસાન થયું હોવાના રિપોર્ટ છે. તાલુકાના સજાપુર, ટીંટીસર, ગોખરવા, લાલપુર, સરડોઈમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી જ પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારના 100 વીઘા જમીન વિસ્તારમાં લહેરાતો લીલો પાક બની ગયો હતો ઉજ્જળાના કારણે. અને વાત કરીએ સજાપુર ગામની, તો સીમમાં આવેલ ખેતરોમાં તો રોડ સાઈડનો પાળો જે છે તે ધોવાતા ખેતરમાં એરંડાના પાકને પણ મોટું નુકસાન થયું હોવાની ખબરો છે. ખેતરમાં હવે પાકની જગ્યાએ કોન્ક્રીટ અને માટી ફરી વળ્યા. જી હા દર્શક મિત્રો, એવી ખબરો છે કે મકાઈ તેમજ મગફળી જેવા પાકોમાં પાણી ભરાતા પાક જે છે તે કોહવાઈ ગયો. ત્યારે સ્થાનિક પંચાયતો દ્વારા સર્વેની પણ આને લઈને માંગણી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.